નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષે થોડા વધુ પૈસાવાળા થઈ ગયા છે. જી હા, અને ગૃહમંત્રી અમિત શાહ સાથે થોડું ઉલટું થયું છે. શું થયું છે? અમિત શાહની સંપત્તિ થોડી ઘટી ગઈ છે. અમિત શાહે શેર ખરીદ્યા હતા, તેના ભાવ નીચે આવી જતા પહેલાંની સરખામણીએ અમિત શાહની સંપત્તિ ઘટી ગઈ છે. રક્ષામંત્રી રાજનાથસિંહની સંપત્તિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. તેમની સંપત્તિ એટલી જ છે જે ગયા વર્ષે હતી. તમને થશે આ બધું અમે અત્યારે શા માટે જણાવી રહ્યા છીએ. આ અમે નથી જ કહી રહ્યા, આ તો પ્રધાનમંત્રી કાર્યાલયે ખુદ જાહેર કરેલી વિગતો છે જે પબ્લિક કરવામાં આવી છે. પહેલાં એ જાણી લઈએ કે આપણા પ્રધાનમંત્રી મોદીની સંપત્તિ છે કેટલી. હાલ પ્રધાનમંત્રી મોદીની સંપત્તિ 2,85,00,000 રૂપિયા જેટલી છે. ગયા વર્ષે મોદી પાસે 2,49,00,000 રૂપિયાની સંપત્તિ હતી. મતલબ કે પીએમ મોદીની સંપત્તિમાં 36,00,000 રૂપિયાનો વધારો થયો છે. આ આંકડો 30 જૂન 2020 સુધીનો છે, જે પીએમઓએ ખુદ જાહેર કરેલો છે. પીએમ મોદીએ પોતાની કમાણીનો એક મોટો હિસ્સો ટર્મ ડિપોઝિટ અને સેવિંગ્સ અકાઉન્ટમાં જમા રાખ્યો છે. પીએમ પાસે કુલ 1,75,63,618 રૂપિયાની જંગમ મિલકત છે. ગયા વર્ષે મિલકત હતી તેના મુકાબલે આ જંગમ મિલકતમાં 26.26% વધારો થયો છે. મોદીની સંપત્તિમાં વધારા પાછળ ફિક્સ ડિપોઝિટ અને બચત પર મળેલા વ્યાજનું ફરી રોકાણ કરવામાં આવ્યું એ જ મુખ્ય કારણ છે. આપણા વડાપ્રધાન પીએમ મોદી પાસે ક્યાં શું શું છે એ પણ જાણી લઈએ. પીએમ પાસે હાથમાં જે કેશ છે એ 31,450 રૂપિયા જેટલી છે. એસબીઆઈની ગાંધીનગર શાખામાં 1,60,28,939 રૂપિયાની એફડીસ છે. જી હા, જે પીએમએ પહેલાં કરાવેલી છે. પીએમ મોદીએ લાઈફ ઇન્સ્યોરન્સ ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પણ લીધેલા છે. મોદી પાસે 8,43,124 રૂપિયાના NSE છે, એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ છે. વીમા પ્રીમિયમ લગભગ 1,50,997 રૂપિયા જેટલું આવે છે. જી હા, જાન્યુઆરી 2020માં ઇન્ફ્રા બોન્ડ લીધા હતા મોદીએ, જે હજુ મેચ્યોર થયા નથી. હવે વાત કરીએ પીએમ મોદીની સ્થાવર મિલકતની. નરેન્દ્ર મોદીના નામે ગાંધીનગરમાં એક જમીન છે. આ જમીનની કિંમત 1.1 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી બનતા પહેલાં મોદીએ આ જમીન લીધી હતી અને જે હિસાબ આપવામાં આવ્યો છે તેમાં કહેવાયું છે કે જે સમયે આ જમીન લીધી હતી ત્યારે તેની કિંમત 1.3 લાખ રૂપિયા જેટલી હતી. જી હા, આ જમીનમાં મોદીના પરિવારનો પણ હિસ્સો છે. પીએમ પર કોઈ જવાબદારી નથી, એટલે કે કોઈ લોન નથી. મોદી પાસે સોનાની 4 વીંટી છે અને તેની કિંમત અંદાજિત રૂપિયા 50,000 જેટલી થાય છે. હવે વાત કરીએ ગૃહમંત્રી અમિત શાહની, જેની સંપત્તિમાં ઘટાડો થયો છે. કઈ રીતનો હિસાબ કિતાબ છે તેમની સંપત્તિનો, આવો જોઈએ. જૂન 2020 સુધી અમિત શાહ પાસે કુલ 28.63 કરોડની સંપત્તિ હતી. જોકે ગયા વર્ષે આ સંપત્તિ 32.3 કરોડ રૂપિયા દેખાડવામાં આવી હતી. અમિત શાહ પાસે 10 સ્થાવર મિલકત છે, જે બધી ગુજરાતમાં છે. તેમની પાસે 13,56,00,000ની પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટીમાં તેમના માતાજીનો પણ હિસ્સો છે. અમિત શાહની નેટવર્થમાં ઘટાડો નોંધાયો છે. આવું થવાનું કારણ શેર માર્કેટ છે. જે શેર્સમાં અમિત શાહે રોકાણ કર્યું છે તે નીચે જતા રહ્યા છે. અમિત શાહને વારસામાં મળેલી સંપત્તિની કિંમત 12.10 કરોડ જેટલી થવા પામે છે, જ્યારે તેમની પોતાની સંપત્તિ 1.4 કરોડ રૂપિયા જેટલી છે. બંનેને મળાવીને કુલ સંપત્તિ 13.5 કરોડ રૂપિયા જેટલી થાય છે. ગયા વર્ષે આંકડો 17.9 કરોડ રૂપિયા જેટલો હતો. મતલબ કે સંપત્તિની કિંમત ઘટી છે. અને હા, અમિત શાહની ઉપર કુલ
15.77 લાખની જવાબદારી પણ છે. આ ઉપરાંત અમિત શાહના પત્નીની કુલ સંપત્તિ 8.53 કરોડ રૂપિયા જેટલી છે, જે ગયા વર્ષે 9 કરોડ હતી. એટલે કે સંપત્તિમાં ઘટાડો થયો છે. છેલ્લે એ પણ જાણી લ્યો કે આપણા રક્ષામંત્રી પાસે કેટલી સંપત્તિ છે. રાજનાથ સિંહે જાહેર કરેલી કુલ સંપત્તિમાં ગયા વર્ષની તુલનાએ કોઈ મોટા ફેરફાર જોવા મળ્યા નથી. રાજનાથ સિંહ પાસે 1.97 કરોડ રૂપિયાની જંગમ મિલકત અને 2.97 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.